नमस्कार वहला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 9 विषय गुजराती पाठ 1 सांज समय सांभळ्यो, जेनो साहित्य प्रकार छे गीत काव्य अने कविनु नाम छे नरसिंह मेहता, के जेनु आपणे संपूर्ण स्वाध्याय सोल्यूशन जोईशुं। प्रश्न 1। प्रश्नने नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी खरानी निशानी करो। 1. गोवाळमां गिरधर केवा शोभी रह्या छे? तो डी, ऊपरना बी अने सी बंने जेवा। 2. हरि हळधरनो वीरो एटले? तो सी, बळदेवजीना भाई। 3. भगवान श्री શું તમે હજુ સુધી ગુજરાતની બેસ્ટ ઈ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી? તો અત્યારે જ ડાઉનલોડ કરો, જ્યાં મળશે તમને સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ અને ગુજરાતની બેસ્ટ અનુભવી ટીમ દ્વારા તૈયાર થયેલ ધોરણ 1-12 સંપૂર્ણ કોર્સ। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન એજ્યુકેશન એપ્સ। તો જવાબ આવશે બી, પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। 4. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, તો જવાબ આવશે ડી, ભરખ પામી રહ્યા છે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 1. નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે? ઉત્તર, નરસિંહ મહેતા હૃદયમાં વહલાજીનું રૂપ વસી ગયું છે, શ્રી કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે। 2. કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। ઉત્તર, સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે, કૃષ્ણની આગળ ગોધણ અને પાછળના સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે, શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનના કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પંછેડી પહેર્યા છે, આ પંછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો। 1. કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ઉત્તર, સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે, કૃષ્ણ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે। જેમ તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે, કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું, કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું, આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। 2. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? ઉત્તર, સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનના કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચુવા ચંદન સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે, શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।